સુશાંત કેસની તપાસ અંગે આવતીકાલે સુપ્રીમ કોર્ટ સંભળાવશે ફેંસલો. તપાસ સીબીઆઈ કરશે કે મુંબઈ પોલીસ, તેનો આવશે ચુકાદો. કોરોના વેક્સિન મુદ્દે ગુડ ન્યૂઝ, ભારતમાં બની રહેલી 3 વેક્સિનમાંથી 1 વેક્સિનનું ટ્રાયલ પહોંચ્યું ત્રીજા તબક્કામાં. મધ્યપ્રદેશ સરકારનો મોટો નિર્ણય, સરકારી નોકરીઓમાં મૂળ મધ્યપ્રદેશના લોકોને જ મળશે 70% અનામત. દેશમાં કોરોના વાયરસના આજે પણ 50,000થી વધુ નવા કેસ, કુલ કેસ 27.52 લાખને પાર. મહારાષ્ટ્રમાં 11,000થી વધુ, આંધ્રપ્રદેશમાં 9,600થી વધુ નવા કેસ. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 80,000ને પાર. આજે વધુ 1,126 કેસ નોંધાયા. કુલ 20 દર્દીના મોત બાદ આંકડો 2,822 પર પહોંચ્યો. રાજ્યભરમાં મેઘાવી માહોલ યથાવત. રાજ્યના 155 તાલુકામાં વરસ્યો વરસાદ. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ. રાજ્યમાં હજુ પણ 5 દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ. 2 વરસાદી સિસ્ટમ સક્રિય બનતા પડી શકે છે સાર્વત્રિક વરસાદ. આ સિઝનનો નોંધાયો 83% વરસાદ.